नमस्ते बार मित्र, सप्ताह संकुल पांच सौ नु हार्दिक स्वागत छे। आज आप सीनियर केजी गुजराती भाग बे, सीनियर केजी गुजराती भाग बे बधा बार मित्रों गुजराती चोपड़ी लईने बेसवानुं छे अने साथे पेन्सिल अने रबर पण जोड़े राखवानुं छे। चलो बार मित्र बधा गुजराती चोपड़ी लईने बेसे, एमां पेज नंबर 24, पेज नंबर 24 अहीं लखेला छे। एमां ऊपर सूचना लखेली छे कि चित्रने तेना नाम साथे जोड़ो। फरी एक वक्त सूचना वाँची लेशुं, चित्रने तेना नाम साथे जोड़ो। बार मित्रों अहीं बधा चित्रों आपेला छे, एनी सामेनी लाइन में बधा चित्रना नाम लखेला छे। तो सूचना प्रमाणे चित्रने तेना नाम साथे आपणे जोड़का जोड़वाना छे। चलो चलो बाळ मित्र हवे जुओ, पहेलुं चित्र छे वेलण। वेलणनुं नाम आपेलुं छे अहीं तीजा नंबर ऊपर। तो सूचना प्रमाणे वेलण चित्रने तेना नाम साथे आपणे जोड़ी लेवानुं छे। तो बधा बाळ मित्र वेलण चित्रने वेलण नाम साथे आ रीते जोड़ी लेशे। बाळ मित्र तमारे बधाए एक ज वखत लीटी दोरीने जोड़का जोड़वाना छे, बे त्रण वखत लीटी दोरीने जोड़का जोड़वाना नथी। चलो त्यारे एनी पछी जुओ बीजू चित्र छे गैस। शू छे गैस? तो अहीं सामेनी लाइन में जुओ, वेलणनी नीचे गैस शब्द लखेलो छे, गैस। तो गैसना चित्रने गैस नाम साथे जोड़वानुं छे, एटले के चित्रने तेना नाम साथे जोड़वानुं छे। चलो त्यारे गैस चित्रने गैस शब्द साथे आ रीते जोड़ी लो। हवे पछी एनी नीचेनुं चित्र छे रेकेट। बार मित्र आने रेकेट कहेवाय, शुं कहेवाय? रेकेट। चलो त्यारे रेकेटनुं नाम अहीं सामेनी लाइनमां आपेलुं छे, केरीनी नीचे रेकेट शब्द एटले के बीजा नंबरनी लाइनमां रेकेट। तो बार मित्र अहीं रेकेट चित्रने तेना नाम साथे जोड़ी लेवानुं छे। चलो त्यां रेकेटने तेना नाम साथे आ रीते जोड़ी लो। हवे जुओ एनी पछी छेल्लुं चित्र आपेलुं छे केरी। बार मित्र आ तो तमने बधाने जो रखता आवड़े, आ केरीनुं चित्र छे। सामेनी लाइनमां एनुं नाम लखेलुं छे, तो ऊपर सौथी पहला ऊपर जुओ એનું નામ લખેલું છે, આપણે વાંચી લેશું કેરી। શું લખેલું છે? કેરી। તો ચાલો ત્યારે બધા કેરીને તેના નામ સાથે આ રીતે જોડી લેવાનું છે। ચાલો બાર મિત્ર બધાના જોરકા જોડાઈ ગયા, હવે જુઓ એની નીચે નમૂના પ્રમાણે શબ્દો બનાવો। સૂચના શું લખેલું છે? નમૂના પ્રમાણે શબ્દો બનાવો। चलो त्यारे अहीं एक नमूनो बनावेलो आवेलो छे, ए रीते ज बधा शब्दना आपणे बनाववाना छे। चलो त्यारे एक शब्द आपणे अहीं वाँची लेशुं रम। तो एनी बाजूमां जुओ शब्द बनावेलो छे, एटले के नमूना प्रमाणे शब्दो बनावेलो छे। रमनुं अहीं लखेलुं छे रमशे। तो बार मित्र बधा शब्दोमां आपणे आगळ एटले के રમશે એટલે કે પાછળનો છેલ્લો અક્ષર શે લગાવવાનો છે। શું લગાવવાનું છે? શે। બધા શબ્દોમાં પાછળ છેલ્લો અક્ષર આપણે શે લગાવવાનો છે। ચાલો ત્યારે એની પછીનો આપણે શબ્દ અહીં વાંચી લઈએ પહેલાં, પછી લખી લેવાનો છે બાજુની લાઇનમાં। તો અહીં શબ્દ લખેલો છે લખ, તો એ પ્રમાણે એટલે કે નમૂના પ્રમાણે અહીં શબ્દ બનશે લ ખ સે। આ રીતે બધા બાર મિત્રોએ લખી લેવાનું છે લખ સે। આપણે એક વખત વાંચી લેશું લખ લખશે, લખ લખશે। એ જ રીતે નીચેનો શબ્દ બનાવવાનો છે, તો પહેલાં આપણે વાંચી લઈએ જમ। તો નમૂના પ્રમાણે અહીં શબ્દો બનાવીને લખી લઈએ
કે જમ સે, જમ સે. ફરી એક વખત શબ્દ આપણે સાથે વાંચી લેશું, જમ જમશે, જમ જમશે. ચાલો હવે છેલ્લો શબ્દ જુઓ, અહીં લખેલો છે ગણ. અહીં નમૂનો પ્રમાણે શબ્દો બનાવી લેશું. ગણ સે, ગણ ગણશે. ચાલો એ જ રીતે બાજુની લાઈનમાં શબ્દો બનાવી લઈએ, એમાં પણ આપણે છેલ્લો અક્ષર સે લગાવી લેવાનો છે અને શબ્દો બનાવી લેવાનો છે. અહીં શબ્દ લખેલો છે આપ. અહીં આપણે શબ્દો બનાવીને લખી લેશું કે આપશે, આપ આપશે. ચાલો એની નીચે કાપ, તો શબ્દ બનશે કાપશે, કાપશે. અહીં બનાવેલો છે શબ્દ કાપશે. ચાલો એની પછીનો શબ્દ માપ, તો આપણે બનાવી લેશું માપશે. એક વખત વાંચી લેશું, માપ માપશે. ચાલો હવે છેલ્લો શબ્દ જુઓ, જામ, જામ. અહીં શબ્દ બનાવી લઈએ અને લખી લઈએ જામશે, જામશે. જુઓ બાળ મિત્ર, બધા એ શબ્દો બનાવીને લખી લીધા. હવે જુઓ એની સામેનું પેજ, પેજ નંબર 25, પેજ નંબર 25. એ આપણે ગૃહ કાર્યમાં તમારે બધાને લખવાનું છે, એટલે કે લેસનમાં તમારે પેજ નંબર 25, પેજ નંબર 25 તમારે બધા બાર મિત્રોએ લેસનમાં લખવાનું રહેશે. ચાલો એની પછીનું આપણે પેજ નંબર 26, પેજ નંબર 26. એમાં ઉપર સૂચના લખેલી છે વાંચન, વાંચન. અહીં સૂચના લખેલી છે વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું. સૂચના શું લખેલું છે કે વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું. બધાએ તમારે મારી સાથે સાથે શબ્દો બોલવાના છે, એટલે કે શબ્દોનું વાંચન કરવાનું છે. ચાલો આપણે શબ્દો વાંચી લેશું. ખેતી, તરેલી, કેસરી, મેવા. બીજી લાઈનના શબ્દો વાંચી લઈએ. હેત, એકડા, નીચે, ટેવા. એની પછીની લાઈન વાંચી લેશું. લેસન, મુકેશ, ગેસ, બહેન. એની નીચેની લાઈન વાંચી લઈએ. આપે, મહેનત, મહેનત. કારેલા, બનેવી. છેલ્લી લાઈન, તરે, જેલ, સેવા, ભણશે. બાર મિત્ર, આપણે બધા એ શબ્દો વાંચી લીધા. હવે જુઓ એની નીચે વાક્યો લખેલા છે. આને શું કહેવાય? વાક્યો કહેવાય. તો એ વાક્યોને પણ આપણે એક વખત વાંચી લેવાનું છે બધા એ સાથે. હું વાંચું એમ તમારે બી બોલવાનું છે. ચાલો ત્યારે, બહેન કેરમ રમ. શું લખેલું છે? બહેન કેરમ રમ. આ વાક્યો કહેવાય. શું કહેવાય? વાક્યો. જુઓ એની બાજુમાં વાક્ય લખેલું છે, જલેબી મીઠી લાગે છે. ફરી એક વખત વાંચી લેશું, જલેબી મીઠી લાગે છે. ચાલો નીચેની લાઈનમાં, કારેલા કડવા લાગે છે.
કારેલા કડવા લાગે છે. ચલો એની પછીની બાજુની લાઈનમાં જેવા સાથે તેવા, ફરી એક વખત વાંચી લેશું, જેવા સાથે તેવા. ચલો હવે જુઓ બાળ મિત્રો, એની નીચે સૂચના લખેલી છે, ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખો. સૂચના ફરી એક વખત વાંચી લેશું, ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખો. અહીં શબ્દ લખેલો છે દેવર, દેવર. અહીં એની સામે લખેલો છે વર, તો આગળનો ખૂટો અક્ષર અહીંથી આપણે જોઈને લખવાનો છે. તો વરની આગળ કયો અક્ષર આવશે? તો ખૂટો અક્ષર આવશે ડે. કયો અક્ષર આવશે? ડે. ફરી એક વખત આપણે વાંચી લેશું શબ્દ દેવર. ચાલો એવી જ રીતે એની નીચેનો શબ્દ વાંચીએ હરડે. અહીં લખેલું છે હર, તો પાછળનો અક્ષર ખૂટે છે. આ શબ્દમાં કયો અક્ષર ખૂટે? પાછળનો છેલ્લો અક્ષર ખૂટે, તો છેલ્લો અક્ષર છે ડે. તો અહીં આપણે ખૂટો અક્ષર લખી લેશું ડે. તો શબ્દો વાંચી લઈએ હર ડે. ચાલો એની પછીનો શબ્દ સેવાર, સેવાર. એની સામેની લાઈનમાં જુઓ, પાછળના બે અક્ષર લખેલા છે વાર, વાર. આગળનો ખૂટો અક્ષર અહીં આપણે લખવાનો છે. તો આગળ અહીંયા કયો અક્ષર આવશે? પહેલો અક્ષર તો સે આવશે. કયો આવશે? સે. આખો શબ્દ બની જશે સેવાર. ચાલો એની પછી જુઓ, શબ્દ વાંચીએ વેલણ. સામેની લાઈનમાં લ અને અન છેલ્લા બે અક્ષર લખેલા છે, પાછળનો લ અને અન અક્ષર લખેલા છે. તો આગળનો પહેલો અક્ષર ખૂટતો અક્ષર અહીં કયો આવશે? તો ખૂટતો અક્ષર આવશે વે, વેલણ. ચાલો એ જ રીતે એની બાજુમાં જુઓ, શબ્દ લખેલો છે કેરમ, કેરમ. હવે જુઓ એની સામે પાછળના બે અક્ષર છેલ્લા લખેલા છે, આગળનો ખૂટતો અક્ષર અહીં આપણે જોઈને લખી લેવાનો છે. તો આગળનો ખૂટતો અક્ષર કે કહેવાશે. કયો કહેવાશે? કે. આખો શબ્દ બનશે કેરમ. હવે એની નીચે જુઓ, ટેનિસ. પાછળના બે અક્ષર લખેલા છે, આગળનું ખાનું ખાલી છે. પાછળના બે અક્ષર નિસ લખેલું છે, તો આગળનો ખૂટતો અક્ષર એટલે કે પહેલો અક્ષર અહીં લખી લઈએ ટે. આખો શબ્દ બનશે ટેનિસ. ચાલો એ જ રીતે એની નીચે જુઓ, બહેન. બાળ મિત્રો, અત્યારે આપણે શીખી રહ્યા છે કે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. શું શીખી રહ્યા છે? તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. બહેન. જુઓ બાળ મિત્ર, અહીં પહેલો અક્ષર બ લખેલો છે અને છેલ્લો અક્ષર ન લખેલો છે. તો એની વચ્ચેનો અક્ષર એટલે કે વચ્ચેનો ખૂટતો અક્ષર આપણે અહીં લખવાનો છે. તો બ અને નની વચ્ચેનો અક્ષર અહીં આપણે લખવાનો છે ખૂટતો અક્ષર. તો હે આવશે. આખો શબ્દ બની જશે બહેન. હવે ચાલો એની નીચે જુઓ, બને વી, બને વી. પહેલો અક્ષર બ લખેલો છે, છેલ્લો અક્ષર વી લખેલો છે, વચ્ચેનો અક્ષર અહીં આપણે જોઈને લખવાનો છે. તો બ અને વીની વચ્ચે ને આવે, તો અહીં આપણે ને લખી લેશું. આખો શબ્દ વાંચી લેશું બને વી, બને વી. ચાલો હવે જુઓ એની સામેનું પેજ નંબર 27, પેજ નંબર 27. એમાં ઉપર જુઓ વાંચન. બાળ મિત્ર, એની નીચે સૂચના લખેલી છે, વિદ્યાર્થીઓએ ઘરે વાંચન કરવું. બાળ મિત્ર, જે રીતે આપણે પેજ નંબર 26માં શબ્દોનું વાંચન આપણે વર્ગમાં કર્યું,
એજ રીતે પેજ નંબર 27ના શબ્દો અને વાક્યનું વાંચન તમારે ઘરેથી કરવાનું છે. પણ એની નીચે જુઓ, એની નીચે આપણે ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખો એ આપણે અહીં લખી લેવાનો છે. ચાલો ત્યારે જુઓ, સૂચના ફરી એક વખત વાંચી લેશું કે ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખો. જે રીતે આપણે પેજ નંબર 26માં ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખી લીધો ને, એ જ રીતે પેજ નંબર 27માં પણ ખાલી જગ્યામાં ખૂટો અક્ષર અહીં આપણે લખી લેવાનો રહેશે. ચાલો ત્યારે શબ્દ વાંચી લઈએ. એક કર, સામેની લાઈનમાં કર લખેલું છે, પાછળના બે અક્ષર લખેલા છે, તો આગળનો ખૂટો અક્ષર અહીંથી આપણે જોઈને લખી લેવાનો રહેશે. તો આગળનો પહેલો અક્ષર અહીં આવશે એ, શબ્દ બનશે એક ર. એ જ રીતે એની નીચે કેરલ, એમાં જુઓ સામેની લાઈનમાં પાછળના બે અક્ષર ર લ લખેલું છે, આગળનો ખૂટો અક્ષર અહીંથી આપણે જોઈને લખવાનો છે. તો ખૂટો અક્ષર પહેલો કયો આવશે, તો કે આવશે, અને આખો શબ્દ બની જશે કેરલ. એ જ રીતે અહીં લખેલું છે પેપર, પેપર, પાછળના બે અક્ષર પર લખેલા છે, આગળનો ખૂટો અક્ષર પહેલા ખાનાનો ખૂટો અક્ષર અહીંથી આપણે જોઈને લખી લેશું. તો પે પર, પહેલો અક્ષર પેપર, પહેલો અક્ષર પે ખૂટો અક્ષર લખી લીધો. ચાલો બાળ મિત્ર, આપણે શીખી રહ્યા છીએ અત્યારે ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખો. બધાને સમજ પડે છે ને ટીચર શીખવાડે છે એમાં? હા, ચાલો ત્યારે એની પછીનો છેલ્લો શબ્દ છે મેરથ, મેરઠ. એમાં જુઓ સામેની લાઈનમાં ર ઠ લખેલું છે, ખાનાની અંદર ર ઠ લખેલું છે, તો આગળનો ખૂટો અક્ષર આપણે ખાનામાં કયો લખવાનો છે, તો મે લખવાનો છે. આખો શબ્દ અહીં બની જશે મેરઠ. ચાલો એની બાજુની લાઈનમાં જુઓ, શબ્દ વાંચી લઈએ સવારે, સવારે. એની સામેની લાઈનમાં સવા લખેલું છે, આગળના બે અક્ષર લખેલા છે, પાછળનો છેલ્લો અક્ષર ખાનાની અંદર ખૂટો આપણે લખવાનો છે. તો છેલ્લો અક્ષર અહીં કયો આવશે, તો રે આવશે. કયો આવશે, રે, સવા રે. આખો શબ્દ બની જશે સવારે. ચાલો એની બાજુમાં જુઓ, એક મ, એક મ. બાર મિત્ર, પાછળના બે અક્ષર લખેલા છે અને આગળનું ખાનું ખાલી છે, એટલે કમ લખેલું છે, તો આગળનો ખૂટો અક્ષર અહીંથી આપણે જોઈને અહીંયા લખી લેવાનો છે. તો ખૂટો અક્ષર કયો આવશે, એ આવશે. કયો આવશે, એ. શબ્દ બની જશે એક મ. ચાલો એ જ રીતે શબ્દ વાંચી લઈએ નેટર, નેતર. પાછળના બે અક્ષર તર લખેલું છે, આગળનો ખૂટો અક્ષર અહીં આપણે લખવાનો છે, તો અહીંથી આપણે જોઈને પહેલો અક્ષર લખી લેશું. તો પહેલો અક્ષર ને આવશે અને શબ્દ બનશે નેટર. ચાલો એની પછી શબ્દ વાંચી લઈએ સેતુર, સેતુર. પાછળના બે અક્ષર લખેલા છે, ટુર, ટુર. આગળનો ખૂટો અક્ષર અહીં કયો લખવાનો છે, પહેલો અક્ષર, તો સે. કયો અક્ષર લખવાનો છે, સે. શબ્દ આખો આપણે વાંચી લેશું સે ટુર. બાર મિત્રો, આજે આપણું અહીં સુધીનું શીખવાનું છે, આજે આપણે અહીં સુધીનું શીખવાનું છે. ફરી આપણે આવતીકાલે મળીશું. આવજો.